નમસ્કાર એનએસ ગુજરાત ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું દિવ્યા. તો નજર નાખીએ મહત્વના સમાચાર પર. તો જામકંડોર નાના તાલુકામાં ઓબીસી એસસી ને એસટી એકતા મંચમાં તાલુકા કક્ષાએ નાઝાભાઈ ભરવાડની નિમણૂક થતા લોકોમાં હર્ષની લાગણી ફેલાઈ ગઈ હતી. તેમજ બેઠકમાં વ્યસન મુક્તિ અને અભિયાનમાં તેમજ કન્યાન કેળવણી સહિતના મુદ્દે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. જામકંડોરના ખાતે એસસીબીએસસી એસટી એકતા મંચની મહત્વની બેઠક મળી હતી. આ બેઠક માટે વ્યસન મુક્ત અભિયાન, કન્યા કેળવણી સહિતના મુદ્દે ગંભીર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં જામકંડોરના એબીસી એસસી એસટી એકતા મંચમાં પ્રમુખ તરીકે વરણી થઈ હતી. નાઝાભાઈ ભરવાડની જામકંડોરનામાં બિન રાજકીય સંગઠનમાં પોતાની આગવી છાપ ઊભી કરી છે. લોકહિત કામોમાં હંમેશા તત્પર રહેતા નાઝાભાઈ ભરવાડને એબીસી એસસી એસટી એકતા મંચમાં તાલુકા કક્ષાના પ્રમુખ તરીકે વરણી થઈ છે, જેને લઈને જામકંડોરના સહિત આજુબાજુના વિસ્તારોમાં ભારે હર્ષની લાગણી પસરી ગઈ હતી. જામકંડોરના નાઝાભાઈ છે એને શુભેચ્છા હું પાઠવું છું ને એને જજ્બો છે જે ઇન્સાનિયતની વાતો મારી સાથે કરી મને બહુ મજા આવી. થોડીક મુલાકાતની અંદરમાં મને એવું લાગ્યું કે અમે વર્ષોથી એકબીજાને જાણીએ છીએ, કારણ કે ઇન્સાન એમાં જીવતો છે, અમારામાં છે. હું એક પ્રાર્થના કરું છું કે ઇન્સાન બધામાં જીવતો રહીએ તો ભારતનો જય જયકાર છે, કારણ કે હિન્દુનો હ મુસ્લિમનો મ એક તાકાત છે. મારું નામ જગદીશ ધનાભાઈ વિરમગામા. આજ રોજ ઓબીસી એસસી એસટી એકતા મંચના રાજકોટ જિલ્લા પ્રમુખ તરીકે નાઝાભાઈ મુંધવાની જામકંડોરના તાલુકાના પ્રમુખ તરીકે નિમણૂક કરું છું. આ નિમણૂક થયા બાદ આપ તાલુકાનો પ્રવાસ કરી શકશો અને સંગઠન બનાવી શકશો અને ખાસ કરીને વ્યસન મુક્તિ માટેનું જે કાર્ય આપણે શરૂ કર્યું છે એમાં આપ વધુ ને વધુ લોકોને જોડો એવી પ્રમુખ તરીકે મારી આશા અને અપેક્ષા છે. અતુલ લશ્કરી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ જામકંડોરના. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગણતંત્રના દિવસ પર તેમજ ગેસ્ટ હાઉસ તરીકે ભારત આવવાના મોદી સરકારના આમંત્રણને ઠુકરાવી દીધું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગણતંત્રના દિવસે અવસર પર ચીફ ગેસ્ટ તરીકે ભારત આવવાના મોદી સરકારના આમંત્રણને ઠુકરાવી દીધું છે. અમેરિકાના અધિકારીઓએ આ સંબંધમાં તાજેતરમાં જ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને એક પત્ર સોંપ્યો છે. કહેવાય છે કે આ પત્રમાં ટ્રમ્પે ભારત ના આવી શકવા માટે દુઃખ વ્યક્ત કર્યું છે. કહેવાય છે કે અમેરિકામાં કેટલાક રાજકીય કાર્યક્રમ ટ્રમ્પનું સ્ટેટ ઓફ યુનિયન સંબોધન છે, જે 26 જાન્યુઆરી થોડાક દિવસ પહેલા અથવા તો ઠીક ત્યારબાદ નક્કી થઈ શકે છે. આ મુદ્દા પર ટ્રમ્પની પ્રતિક્રિયા તેમના પૂર્વવર્તી રાષ્ટ્રીય બાળક જે વર્ષ 2015માં તમામ સ્થાનિક જવાબદારીઓ છતાંય ગણતંત્ર દિવસ પર ભારત આવ્યા હતા, જ્યારે ભારત અને અમેરિકાની વચ્ચે સંબંધમાં તણાવ આવે છે. આ તણાવનું મુખ્ય કારણ રશિયાની સાથે ભારતનો રક્ષા કરાર અને ઈરાનથી તેલની આયાતો છે. અમેરિકાના અંતર્ગત પ્રતિબંધકોની ધમકી બાદ પણ ભારતે તાજેતરમાં રશિયાની સાથે G-400 એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ ડીલ કરી છે. કુદાસેઓએ એક સ્વતંત્ર દેશ તરીકે ભારતના કામ કરવાના વખાણ કર્યા હતા. એટલું જ નહીં, ભારતે ઈરાનથી તેલ આયાતને રોકવા અથવા તેમાં મોટો ઘટાડો કરવાની કોઈ સંભાવના રદ કરી દીધી છે. આની પહેલાં 2+2 વાર્તા દરમિયાન અમેરિકન રક્ષામંત્રી માઇક પોમ્પિયો એ કહ્યું હતું કે અમેરિકાને અપેક્ષા કરે છે કે ભારત પ્રતિબંધોથી બચવા માટે 4 નવેમ્બર સુધી ઈરાનથી તેલ આયાત સંપૂર્ણપણે રોકી દેશે. બીજી બાજુ આ મુદ્દા પર ભારતે કહ્યું હતું કે પોતાની ઊર્જા જરૂરિયાતોના આધાર કામ પર કરશે. એટલું જ નહીં, ભારતની સાર્વજનિક ક્ષેત્રની કંપનીઓએ નવેમ્બર મહિના માટે ઈરાનનો તેલનો ઓર્ડર પણ આપી દીધો છે. અમેરિકાના રાષ્ટ્રપતિના આ પત્રથી સાથે લાંબા સમયથી ચાલતી આવતી એ અટકળો પણ સમાપ્ત થઈ ગઈ છે કે ટ્રમ્પ ભારત આવશે કે નહીં. કહેવાય છે કે ભારતે તેમને ફેબ્રુઆરીમાં આવવાનું આમંત્રણ મોકલ્યું હતું, પરંતુ અમેરિકાને તેનો સ્વીકાર કર્યો નહીં. જોકે વાત એમ છે કે એનડીએ સરકાર પોતાનું અંતિમ વર્ષમાં છે અને ભારતમાં 2 મહિના સુધીમાં ચૂંટણી આવી શકે છે. કહેવાય છે કે તેને જોતા ભારતનું આમંત્રણ ઠુકરાવી દીધું છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. થરાદમાં 2,40,00,000ના ખર્ચે બની રહેલા તાલુકા પંચાયતના મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, ત્યારે ધારાસભ્ય અને રાજ્ય મંત્રી તેમજ પરબતભાઈ પટેલના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
થરાદ શહેરમાં આવેલા તાલુકા પંચાયત કચેરીનું મકાન ખૂબ જ જૂનું હોવાથી મંત્રી પરબતભાઈ પટેલના પ્રયાસોથી સરકાર દ્વારા નવીન તાલુકા પંચાયતનું મકાન બનાવવા માટે ગ્રાન્ટ 2,40,00,000 ફાળવી હતી, જે તાલુકા પંચાયતના મકાનનું ખાતમુહૂર્ત ગત શનિવારના રોજ કરવામાં આવ્યું હતું, જે પ્રસંગે મામલતદાર તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત પ્રમુખ ઉમજી ચૌહાણ, નગરપાલિકા પ્રમુખ લવજીભાઈ વાણિયા સહિત તાલુકા પંચાયતના કર્મચારીઓ, તાલુકા શિક્ષણ અધિકારી, ભાજપના કાર્યકરો તેમજ શહેરની જનતા ઉપસ્થિત રહી હતી. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, થરાદ. દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મદનલાલ ખુરાનાનું નિધન થયું છે, ત્યારે દિલ્હીના કીર્તિનગરના સ્થિત તેમના ઘરમાં રાત્રે 11 વાગ્યાની આસપાસ છેલ્લો શ્વાસ લીધો હતો. ખુરાના લાંબા સમયથી બીમાર હતા, ત્યારે દિલ્હીના સર ગંગારામ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી, ત્યારે ખુરાન બ્રેઇન સ્ટ્રોકના કારણે પાછલા કેટલા વર્ષોમાં કોમામાં રહ્યા હતા. દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મદનલાલ ખુરાનાનું દિલ્હીવાળી શનિવારે રાત્રે અવસાન થયું. દિલ્હીના કીર્તિનગર સ્થિત તેમના ઘરમાં તેમણે રાત્રે 11 વાગે આસપાસ છેલ્લો શ્વાસ લીધો હતો. મદનલાલ ખુરાનાના પુત્ર હરીશ ખુરાનાએ માધ્યમથી આ માહિતી આપી છે. ખુરાના લાંબા સમયથી બીમાર હતા, દિલ્હીના સર ગંગારામ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. મદનલાલ ખુરાના બ્રેઇન સ્ટ્રોકના કારણે પાછલા કેટલાક વર્ષોમાં કામમાં હતા. ડૉક્ટરે તેમની સતત તેની સારવાર કરતા હતા. તે જ વર્ષે તેમના પુત્ર વિમલ ખુરાનાનું હૃદય હુમલાથી મૃત્યુ થયું હતું. ખુરાના ભાજપના નેતા હતા, જેમણે દિલ્હીમાં BJP સ્થાપવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ખુરાના 1993 થી 1996 સુધી દિલ્હીના મુખ્યમંત્રી રહ્યા હતા. તેઓ રાજસ્થાનના રાજ્યપાલ પણ હતા. 20 ઓગસ્ટ 2005 રોજ તેમણે ભાજપમાંથી નીકળવામાં આવ્યા હતા. વાજપેયી સરકારમાં સંસદીય કાર્યમંત્રી પણ રહ્યા હતા. મદનલાલ ખુરાનાનો જન્મ 15 ઓક્ટોબર 1936 રોજ પાકિસ્તાનના ફૈસલાબાદમાં થયો હતો. જ્યારે મદનલાલ ખુરાના 12 વર્ષના હતા ત્યારે પરિવારથી અલગ થયા બાદ તેઓ દિલ્હી આવ્યા હતા. તે સમયે તે દિલ્હીમાં કીર્તિનગરથી રેફ્યુજી કોલોનીમાં પરિવાર સાથે રહેતા હતા. કિરોડી મિલ કોલેજમાં અભ્યાસ કર્યો હતો. આ પછી તે RSSમાં જોડાયા અને ત્યારથી તેમણે રાજનૈતિક કરિયરની શરૂઆત કરી. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, દિલ્હી. જોડાયેલા રહો NS ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6,000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. એક બાદ આપનું સ્વાગત છે. તેને મોરબી નગરપાલિકાની વોર્ડ નંબર 2માં એક બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી. 19 મતદાર મથકોમાં 200 ચૂંટણી સ્ટાફ અને ચુસ્ત પોલીસ બંધ ગોઠવવામાં આવ્યું હતું. મોરબી નગરપાલિકા વોર્ડ નંબર 2ની એક બેઠક પર પેટા ચૂંટણી માટે મતદાન યોજાયું છે. આ બેઠક સ્ત્રી અનુસૂચિત અનામતવાળી હોવાથી આ સીટ પર ભાજપ, કોંગ્રેસ અને બસપાના મહિલા ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ ખેલાવાનો છે. હાલના 19 મતદાન મથકોમાં 200 ચૂંટણી સ્ટાફ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાલ નગરપાલિકા શાસક પક્ષ કોંગ્રેસ પાસે 25 સીટ અને ભાજપ પાસે 26 સીટ છે અને આ વોર્ડ નંબર 2ની એક બેઠકની ચૂંટણી પાલિકાના સમીકરણો બદલાવી શકે તેમ હોવાથી આ ચૂંટણી મહત્વની બની શકે છે. મોરબી નગરપાલિકા વોર્ડ નંબર 2ની પેટા ચૂંટણીનું આજરોજ મતદાન છે. કુલ 19 બૂથ ઉપર એક્ઝેટ 8 વાગે શાંતિપૂર્ણ રીતે મતદાન શરૂ થઈ ગયેલ છે.
અને તમામ રીતે યોગ્ય બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે અને લોકો શાંતિપૂર્ણ રીતે મતદાન કરી રહ્યા. પાર્થ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ મોરબી. અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ખાખરીયા ગામે એક વાડી વિસ્તારમાં અચાનક 10 સિંહો દેખાતા સિંહો જોવા લોકો ટોળે ટોળે ઉમટી પડેલ હતા. રાત્રિના સમયે ખેડૂતો વાડી વિસ્તારમાં જતા ભય ફેલાયેલ છે. ત્યારે હાલ હજુ કાકરિયા જણાવ્યું છે કે રાજુ કરિયાએ જણાવ્યું કે વડિયા નજીક આવેલા ખાખરિયા ગામે એક વાડીમાં શેરડીના વાડમાં સિંહો એ મારણ કરી રહેલ છે અને 10 ઉપરાંત સિંહો જોવા મળતા આ વાડી વિસ્તારમાં જતા ભય ફેલાયેલ છે. ત્યારે હાલ ખેડૂતોના રાત્રિના સમયે લાઇટ હતા, ખેડૂતો રાત્રિના સમયે જતા ભય ફેલાયેલ છે અને હાલ આ વિસ્તારમાં ખેત મજૂરો પણ રહેતા ફડફડાટ ફેલાયેલ છે. ત્યારે આ અંગે વન વિભાગને જાણ કરતા ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગયેલ અને આ અંગે તેમણે જણાવ્યું હતું. આજે સવારમાં સરપંચ શ્રી તરફથી ફોન આવ્યો કે ભાઈ અહીંયા અમારા એક ખેડૂતની વાડીએ સિંહ, વન્ય પ્રાણી સિંહ આવેલા છે. એટલે તુરંત અમે અમારી રીતે ફોન કરી અને અમારા કર્મચારીને મોકલી ખરાઈ કરીને જોતા અહીંયા 8થી ઉપર જનાવરો અમને નજરે જોવા મળેલ છે. બરોબર, વલ્લભભાઈ શામજીભાઈની વાડીઓમાં અને આશરે 10 વીઘાનો વાડ ઊભો છે. વન્ય પ્રાણી છે, મારણ કરેલું છે, મારણ પણ નજરે જોઈ આવેલા છે. ત્યાં જે ખળી કરેલી અને જ્યાં જનાવરો એ ત્યાં ગેલ મસ્તી કરેલી છે કે જે મારણ કરેલું સ્થળે જોયેલું છે. એટલે હવે વન્ય પ્રાણી અધિનિયમ મુજબ આ શેડ્યુલ 1નું પ્રાણી હોય, આને પૂરવાની પકડવાની કોઈ જોગવાઈ ન હોય, કરવાની પણ ન હોય, એની વેળે 24 કલાકમાં કે 48 કલાકમાં જતા રહે છે. પણ મારણ કરેલું છે, મારણ ખાધેલું છે, એટલે કદાચ થોડો ટાઈમ વધારે રોકાઈ જાય. એટલે એની અત્યારે એને કોઈ છેંછેડે નહીં, એની અત્યારે અમારા માણસો દ્વારા, અમારા સ્ટાફ દ્વારા એની ઓછ ગોઠવેલી છે અને ત્યાં જતા રહે છે. એની રીતે જે વન્ય પ્રાણી છે એને કે એને પકડવાની કેવી કોઈ જોગવાઈ અમારા વિભાગમાં આવતી નથી. અને એક કરતાં વધારે છે, એક કરતાં ઓછા હોય અને બીમાર હોય તો સ્ટેન્ક્યુલાઇઝ કરવાની કે અથવા તો એને પકડવાની વિધિ કરવાની થાય છે. બરોબર, બોલો. આ વિસાવદર નોર્મલ રેન્જ છે, ત્યાં વન્ય પ્રાણીઓ પુષ્કળ છે. એટલે એની બોર્ડર છે એ વિસાવદરની, આપણે લાગે છે માણેકવાડાથી વડિયાની આપણે બોર્ડર લાગી જાય, અમરેલી જિલ્લાની બોર્ડર લાગી જાય. એટલે અત્યારે જ કપાસ મોટા છે અને ક્યારેક ખોરાકની શોધમાં, એટલે મારણની શોધમાં રાત્રે નીકળી ગયા હોય. આ પાછું આખું ગ્રુપ છે એ ફેમિલી વાળું છે, એમાં બચ્ચા છે, સિંહણ છે. બરોબર, સિંહણ બચ્ચા સાથે છે એટલે એના બચ્ચા સાથે આમ ગેલ કરતા કરતા નીકળી ગયા. એટલે અહીંયા નીકળી ગયા, આકસ્મિક સંજોગોમાં આવી ગયા છે. કાયમી રેસિડેન્ટ આ થઈ શકે નહીં, આ એનો સમય આવશે. એટલે એની મૂળ સિંહ ગામમાં આવતા ખેડૂતો બધા ફટફડાટ છે, તો રાતના પાણી વાળામાં તકલીફ લેવું છે. તો આ એક અઠવાડિયું દિવસનો પાવર કરાવી દઈએ, અર્જન સુખ ખાખરિયા બે ફીડર ને પાવર દિવસનો કરીએ તો પાણી વાળી શકે. બરાબર, જંગલ વિસ્તારમાં વાયરસ હોવાથી આ બાજુ આવ્યા છે. આ ડિસ્ટ્રિક્ટમાં અમે અહીંયા રહીએ એ બદલ અમને ખુશી છે. બરોબર, અહીંયા એ વસ્તુ ન બને એ માટે અહીંયા રહીએ એ વાતનો અમને આનંદ છે. બીજું આ લોકો છે, ગાડી વાળા છે, આજુબાજુના ખેતર વાળા છે, કોઈને હેરાન કરેલ નથી. આ જનાવર આ સાઈડ આવતા નથી. બરોબર, આ બાજુ આવી ગયા છે. આ ખેડૂતને બધાને રાતના પાણી વાળવાનો ડર છે. બરોબર, જંગલ ખાતા ફોરેસ્ટવાળા એની રીતના એની કાર્યવાહી કરે એવી અમારી આશા છે. 10 થી 12 બચ્ચા કેવું છે કે 2 બચ્ચા છે અને 8 થી. અશોક મણવાલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અમરેલી. પાટણ જિલ્લાના સમી તાલુકામાં પોલીસના ફરજમાં બજાવતા કોન્સ્ટેબલે દારૂના ધૂપ નશામાં અલ્ટો કાર ચલાવતા બાઇકની ટક્કર મારી હતી અને ફરાર થઈ ગયો હતો. ત્યારે બાઇકની ટક્કર મારતા મદદ કરવાને બદલે પોલીસ સ્ટાફે તેનો રોફ દેખાડ્યો હતો અને ધમકી પણ આપવામાં આવી હતી. ત્યારે બાઇક સવાર પર બેસેલ મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી, ત્યારબાદ તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. પોલીસને પ્રજાનું રક્ષણ કરવાની ફરજ છે, પરંતુ કેટલાક કોન્સ્ટેબલો પોલીસ બેડાને શરમાવે તેવા કૃત્ય કરતા હોય છે.
તેવા કિસ્સાઓ અનેકવાર જોવા મળ્યા છે. ત્યારે એવો જ કિસ્સો બહાર આવ્યો છે ત્યારે સમી પોલીસના કોન્સ્ટેબલનો આ કોન્સ્ટેબલ એટલો દારૂના નશામાં હતો કે બાઇકને પણ ના જોયું. આ કોન્સ્ટેબલ એટલો દારૂના નશામાં હતો કે બાઇકને પણ ના જોયું. એ કોન્સ્ટેબલ એટલો દારૂના નશામાં હતો કે બાઇકને પણ ના જોયું એવો જોઈએ વિગતવાર અહેવાલ. ત્યારે પાટણ જિલ્લાના સમી તાલુકાના પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલે દારૂના ધૂત નશામાં અલ્ટો કાર ચલાવતા બાઇકને ટક્કર મારી હતી અને ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ બાઇકને ટક્કર મારતા મદદ કરવાના બદલે પોલીસનો રોફ દેખાડ્યો હતો અને ધમકી આપી ફરાર થઈ ગયો હતો. આ બાઇકમાં બેઠેલા મહિલાને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યારે આ કોન્સ્ટેબલને સબક શીખાડવા માટે મહિલા દ્વારા પાટણ હોસ્પિટલમાંથી ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યારે જોવું એ રહ્યું છે કે પોલીસ દ્વારા આવા કોન્સ્ટેબલ વિરુદ્ધ કેવા પ્રકારના પગલાં ભરવામાં આવશે. ત્યારબાદ એવું બન્યું કે એક્સિડન્ટ કારના સમી પોલીસ સ્ટેશનને કોન્સ્ટેબલ હોવાને કારણે પોલીસ પણ તેનો બચાવ કરવાના કેટલા પ્રયત્નો કરી રહી છે અને આ એક્સિડન્ટના ગુના સબૂતોના નાશ કરવા માટે કેટલાય પોલીસના મસો દ્વારા ગુનાના સબૂત નાશ કરવા માટે આવેલ, પરંતુ પોલીસના આવા પરસણોએ રજદાનના સગા સંબંધીઓ જોઈને નાશ ના કરી શક્યા. પરંતુ તે લોકોએ રાતના સમયે એક્સિડન્ટ થયેલ બાઇકને રાતે ગુમ કર્યું હતું. વિક્રમસિંહ ઠાકોર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ રાધનપુર. રાજસ્થાનમાં ઝીકા રોગ ફેલાયો હોવાથી ગુજરાત બોર્ડર પર આવેલા બનાસકાંઠાના અમીરગઢ ચેકપોસ્ટ પર આરોગ્ય તંત્રની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ ચાલુ કરવામાં આવ્યો છે. રાજસ્થાનમાં ઝીકા રોગ ફેલાયો છે. આ વાયરસની ભીતિને લઈને બનાસકાંઠામાં પણ આરોગ્ય ટીમ હરકતમાં આવી ગઈ છે અને સતર્ક થઈ ગઈ છે, જેને લઈને રાજસ્થાન સહિત અને રાજ્યમાંથી આવતા મુસાફરોને તેમની શારીરિક તપાસ કરવા રાજસ્થાનથી આવતા ગુજરાતમાં મુસાફરોને અમીરગઢ બોર્ડર પર આરોગ્ય ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અમીરગઢ બોર્ડર આરોગ્ય તંત્રના જણાવ્યા પ્રમાણે હજુ સુધી કોઈ પોઝિટિવ કેસ આવ્યો નથી. સતીશ રાણા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અમીરગઢ. સમાચાર માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.